જય નમસ્કાર મિત્રો, પોપસ્ટાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, 3 દિવસ પહેલાં મેં ગુજરાત હાઈકોર્ટની જે ભરતીની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ હતી એના વિશે તમને માહિતી આપી હતી. અને આજના વિડીયોમાં મિત્રો, તમને જે આ ભરતી આવેલી છે એના સિલેબસ અને એક્ઝામ પેટર્ન વિશે ડિટેલમાં પૂરી બધી જ માહિતી આપવાનો છું. તો વિડીયો મિત્રો એન્ડ સુધી જોઈ લેજો, જેથી કરીને તમે જે પ્રોપર સિલેબસ આપેલો છે એ પ્રમાણે જ તમે એક્ઝામની પ્રિપેરેશન કરો અને કોઈ આઉટ ઓફ સિલેબસનો જે ટોપિક છે એ ના વાંચી લો. તો સૌ પ્રથમ મિત્રો, જે સિલેબસ છે એની માહિતી આપો એ પહેલાં આપણે એકવાર ફરીથી ઉપરથી જે ભરતી છે એના વિશે ડિટેલમાં માહિતી લઈ લઈએ. તો મિત્રો, સૌ પ્રથમ અહીંયા વાત કરીએ તો જે ઓનલાઈન ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થવાનું છે એની સ્ટાર્ટિંગ ડેટ છે 15/6, એટલે આ 15 જૂનથી બપોરે 12 વાગ્યા પછી ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે. અને ફોર્મ ભરવાની મિત્રો અહીંયા વેબસાઇટ પણ આપેલી છે, hcojas.guj.nic.in. તો તમને બધાને ખબર જ હશે, અને જો ના ખબર હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ. તો જો તમે મિત્રો આ વિડીયો 15 જૂને જોઈ રહ્યા છો તો તમે અત્યારે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી શકો છો. અને અહીંયા જે ઓનલાઈન ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે એ છે 14/7. તો કમ્પ્લીટ આપણને 1 મહિનો ફોર્મ ભરવા માટે આપેલો છે, બરાબર છે. અને અહીંયા પછી અને નીચે અહીંયા આપેલું છે ટેન્ટેટિવ શિડ્યુલ ઓફ એક્ઝામિનેશન. ટેન્ટેટિવ એટલે મિત્રો એપ્રોક્સિમેટલી, અહીંયા ફક્ત આશરે જે એક્ઝામ લેવાની છે એ ડેટ આપેલી છે. અહીંયા જે એક્ઝામની ડેટ છે એમાં ચેન્જીસ પણ થઈ શકે છે. તો સૌ પ્રથમ છે એલિમિનેશન ટેસ્ટ, એના પછી નીચે છે મેઇન રિટન એક્ઝામિનેશન, અને એના પછી છે પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ. તો એના વિશે હું તમને નીચે ડિટેલમાં માહિતી આપી દઉં છું. અને આ જે છે 3 વિભાગમાં અલગ અલગ એક્ઝામ લેવામાં આવે છે, બરાબર. તો અહીંયા એલિમિનેશન ટેસ્ટ છે એની ડેટ આપેલી છે 30/9/2018. અહીંયા એક્ઝામમાં ચેન્જીસ એટલે એક્ઝામ ડેટ છે એમાં ચેન્જીસ થઈ શકે છે, બરાબર છે. આના વિશે હું તમને નીચે ફરીથી માહિતી આપી દઈશ. એના પછી જોઈએ વેકેન્સી એન્ડ પે સ્કેલ. તો સૌ પ્રથમ વેકેન્સી છે એ છે 767. તો મેં મિત્રો જે 3 દિવસ પહેલાં વિડીયો બનાવ્યો હતો એના વિશે ડિટેલમાં બધી માહિતી આપેલી જ હતી, પરંતુ અહીંયા તમને એકવાર ફરીથી પણ આપી દઉં છું. સેલરી છે 19,900 થી લઈને 63,200. તો અહીંયા મિત્રો કોઈ પણ અત્યારે જે પણ લેટેસ્ટ ક્લાસ 3ની જે પણ ભરતી આવશે એમાં સ્ટાર્ટિંગ સેલરી 20,000 જ હોય છે, એમાં કોઈ વધારે ચેન્જીસ નહીં હોય. કેટેગરી વાઇઝ વેકેન્સીસ, તો જનરલ કેટેગરીઝની છે 408, એસી માટે 37, ST 126, SCBC માટે 196, એમ કરીને ટોટલ થાય છે 767, બરાબર. એના પછી આપણે આગળ એકવાર બીજી માહિતી જોઈ લઈએ. હા, અને અહીંયા એક બીજી વાત છે, અહીંયા એજ રિલેક્સેશન. તો જે વુમન કેન્ડિડેટ્સ છે એમના માટે 5 વર્ષની એજ રિલેક્સેશન આપેલી છે. સૌ પ્રથમ ઉપર છે અનરિઝર્વ કેટેગરી. તો અનરિઝર્વ કેટેગરીવાળા જેટલા પણ કેન્ડિડેટ છે એમના માટે એમને કોઈ પણ એક્સ્ટ્રા બેનિફિટની આશા કદી પણ રાખવાની જ નથી, કારણ કે કદી કંઈ પણ આપણને એક્સ્ટ્રા જે અનરિઝર્વવાળા કેન્ડિડેટ છે એમને કદી પણ કંઈ જ એક્સ્ટ્રા નહીં મળે. એના પછી SC ST SCBC કેન્ડિડેટને 5 વર્ષની રિલેક્સેશન આપેલી છે. અને એના પછી છે ડિફરન્ટલી એબલ્ડ પર્સન્સ, એમના માટે 10 વર્ષની એજ રિલેક્સેશન છે. એના પછી આપણે નીચે જે મેઇન એક્ઝામની છે એની પણ વાત કરી લઈશું. અને હા, એના પહેલાં એક્ઝામ ફીની વાત કરીએ તો ટોટલ બધાને 600 રૂપિયા ફી પે કરવાની રહેશે, પરંતુ અહીંયા એક આપેલું છે ઓનલી ઓર્થોપેડિકલી ડિસેબલ જે હોય, જેમને ડિસેબિલિટી હોય કંઈ, તો એમને 300 રૂપિયા ફી ભરવાની છે. પરંતુ અહીંયા ફી બધાને ભરવી પડશે એવું નથી કે કોઈને ફ્રીમાં એક્ઝામ આપવા મળશે. એક્ઝામમાં જે પેમેન્ટ કરવાના ટોટલ 2 મોડ છે, ઓનલાઈન મોડ અને કેશ ચલન એટલે ઓફલાઈન મોડ. તો ઓફલાઈન મોડમાં કદી પણ હવે તમારે ભરવાની જરૂર નથી ફી, બધાને ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું રહેશે. ઘણી જગ્યાએ હજી ઘણા બધા મિત્રો ઓફલાઈન પેમેન્ટ કરે છે, પરંતુ એ બધી એટલી મહેનત કરવાની કોઈ જરૂર નથી, બધાને જેટલું થાય ત્યાર સુધી ઓનલાઈન પેમેન્ટ જ કરવાનું, એકદમ ઇઝી છે અને તમે ઘરે બેસીને પણ કરી શકો છો, બરાબર. મેં તો અહીંયા ઓનલાઈન સોરી તમારે જો ઓફલાઈન જો ભરવું હોય તો એને આ બધા સ્ટેપ્સ આપેલા છે, તો એ પણ તમે એકવાર જોઈ શકો છો. નીચે આપેલી છે સ્કીમ ઓફ એક્ઝામિનેશન, જે ખૂબ જ મહત્ત્વની છે. તો અહીંયા સૌ પ્રથમ સ્ટેજ 1 આવે છે, એમાં આવે છે એલિમિનેશન ટેસ્ટ. તો એલિમિનેશન ટેસ્ટમાં 100 માર્કનું પેપર હોય છે, 2 કલાકનો ટાઈમ હોય છે, અને એમાં નેગેટિવ માર્કિંગ છે. 1 ક્વેશ્ચન ખોટો પડે તો તમારે 0.33 એટલા નેગેટિવ માર્કિંગ છે મિત્રો. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર, કારણ કે 1 ખોટો પડશે તમારે તો ટોટલ સીધા 0.33 માર્ક્સ જતા રહેશે. એના પછી આગળ વાત કરીએ સિલેબસ. તો સિલેબસ ખૂબ જ મહત્ત્વનો છે. અહીંયા સૌ પ્રથમ છે ઇંગ્લિશ લેંગ્વેજ, એના પછી ગુજરાતી લેંગ્વેજ, જનરલ નોલેજ, એરિથમેટિક,
કરંટ અફેર્સ જે ખૂબ જ મોસ્ટ ટાઈમી છે મિત્રો. અત્યારે તમે જેટલા પણ તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ જો એક્ઝામ ક્લિયર કરી હોય ગવર્મેન્ટ, તો એમનો સૌથી મેઇન પાયો મજબૂત હોય તો એ હોય છે કરંટ અફેર્સ. તો એ તમે ખૂબ જ ટ્રાય કરો કે તમારો કરંટ અફેર્સનો જે પાયો છે પહેલેથી ખૂબ જ મજબૂત રહે. એના પછી છે ઇન્ડિયન હિસ્ટ્રી અને જિયોગ્રાફી, બેઝિક ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ. તો અત્યાર સુધી મિત્રો મેં જેટલા પણ પેપર જોયા છે એમાં કોમ્પ્યુટર રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન હોય છે એકદમ ઇઝી હોય છે. તો તમે કોમ્પ્યુટર રિલેટેડ જેટલા પણ પ્રશ્નો હોય વધારેમાં વધારે વાંચવાના ટ્રાય કરો, કારણ કે એમાં રિપીટેટિવ ક્વેશ્ચન્સ પણ બહુ આવે છે અને એકદમ ઇઝી હોય છે. એના પછી સ્પોર્ટ્સ, તો સ્પોર્ટ્સમાં પણ વધારે એટલા ટફ આવતા નથી. એના પછી છે એનાલિટિકલ રિઝનિંગ, તો રિઝનિંગમાં મિત્રો એવું હોય છે કે તમે જેટલી પ્રેક્ટિસ કરો એટલી ઓછી છે, પરંતુ તમે ખૂબ જ ટ્રાય કરી શકો છો વધારે, કારણ કે એમાં ખૂબ જ પઝલ ટાઈપના પણ અમુક હાર્ડ ક્વેશ્ચન્સ પૂછાઈ જાય છે. એના પછી છે મેન્ટલ એબિલિટી એન્ડ ETC, તો એટસેટ્રામાં મિત્રો શું હોય છે કે અમુક એકદમ સિલેબસ આઉટ ઓફ સિલેબસના કોઈક વાર અનફોર્ચ્યુનેટલી ક્વેશ્ચન્સ પૂછાય છે, બાકી આ જે સિલેબસ છે એમાંથી જ પ્રોપર 100 માર્કનું પેપર આવશે, બરાબર છે. અને એક્ઝામનો ટાઈમ છે 2 કલાકનો. અહીંયા જે એલિમિનેશન ટેસ્ટ છે એની જે પ્લેસ આપેલું છે તો એ છે અમદાવાદ, અને એના પછી છે ઓર એની ડિસ્ટ્રિક્ટ પ્લેસ ઓર પ્લેસીસ. કારણ કે મિત્રો જો વધારે ફોર્મ ભરાય તો ફક્ત અમદાવાદમાં તો એ લોકો એક્ઝામ કન્ડક્ટ ના કરી શકે, તો નજીકના જે મોટા મોટા સિટી હોય છે સુરત અમદાવાદ એ જગ્યાએ પણ એક્ઝામ હોઈ શકે છે. હવે અહીંયા મિત્રો ફરીથી રિઝર્વ કેટેગરી અને અનરિઝર્વ કેટેગરીના થોડા બેનિફિટ્સ છે. તો અહીંયા જે લોકો રિઝર્વ કેટેગરીમાં આવે છે SC ST SCBC અને ડિફરન્ટલી એબલ્ડ પર્સન, એટલે જે લોકો એ ડિસેબલ હોય છે થોડા એ, તો એ લોકોના મિનિમમ 55% માર્ક્સ લાવવાના રહે છે. એના પછી જે લોકો અનરિઝર્વ કેટેગરીમાં આવે છે એ લોકોને 60% લાવવાના રહેશે. તો અહીંયા મિત્રો જે મેઇન એક્ઝામ છે એમાં સિમ્પલ છે કે જે લોકો એલિમિનેશન ટેસ્ટમાં ક્વોલિફાય થાય છે એ લોકો એલિજિબલ થાય છે મેઇન એક્ઝામ આપવા માટે. તો સૌપ્રથમ પહેલો સ્ટેપ છે તમારે એલિમિનેશન ટેસ્ટ પાસ કરવાનો, બરાબર. એના પછી આવશે, એમાં આવશે 1.5 કલાકનું પેપર અને 60 માર્કનું રહેશે. સિલેબસ જોઈ લઈએ, ઇંગ્લિશ લેંગ્વેજ, ગુજરાતી લેંગ્વેજ, જનરલ નોલેજ, બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર. તો એક મિત્રો વસ્તુ ખાસ તમે જોઈ લો, કોમ્પ્યુટર એકદમ હવે નોર્મલ થઈ ગયું છે, તો તમને કોમ્પ્યુટરનો પાયો તમારો કાચો હોય તો તમારે એમાં ખૂબ જ હાર્ડવર્ક કરવું પડશે, કારણ કે કોમ્પ્યુટર એક કોમન વસ્તુ છે, એ ફ્યુચરમાં એનો યુઝ થવાનો જ છે. હવે અહીંયા ફરીથી એક્ઝામ પાસ કરવા માટે અહીંયા આપેલું છે રિઝર્વ કેટેગરીને મિનિમમ 45% અને અનરિઝર્વ કેટેગરીને મિનિમમ 50% લાવવાના રહેશે. તો મેં તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, આ મિનિમમના ફંડામાં પડવાનું બિલકુલ નથી, એ ફક્ત પાસિંગ માર્ક છે. કારણ કે વધારે 45 વધારે માર્કવાળા વધારે હશે તો સીધા ઉપરથી સારા માર્કવાળા સિલેક્ટ થઈ જશે, તો બી કેરફુલ. અને એના પછી મિત્રો લાસ્ટ સ્ટેજ છે પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ, બરાબર. તો આ 40 માર્કનું પેપર હોય છે, એટલે પેપર એટલે કે તમારે ઓનલાઈન ટેસ્ટ આપવાનું હોય છે, ટાઈપિંગ ટેસ્ટ, અને ફક્ત 10 મિનિટનો ટાઈમ હોય છે. તો મિત્રો જેટલી પણ હાઈકોર્ટની એક્ઝામ આવે છે એમાં આ પ્રકારનો સ્ટેજ ફિક્સ જ હોય છે, આમાં કદી પણ ચેન્જીસ થતા નથી. તો એ પ્રમાણે જ પ્રોપર એક્ઝામ પેટર્ન આપેલી છે. તો જેટલી પણ આના પછી ફ્યુચરમાં જો બિન સચિવાલય 1 લાખની આવશે તો પણ એમાં આ પ્રકારના સ્ટેજીસ હશે, તો આમાં કદી કોઈ પણ એક્ઝામ પેટર્નમાં ચેન્જીસ થતા નથી, બરાબર મિત્રો. તો આમાં એ જ રીતે છે, 10 મિનિટનો ઓનલાઈન ટાઈપિંગ ટેસ્ટ રહેશે અને એના હશે ટોટલ 40 માર્ક. તો બસ મિત્રો આ પ્રકારની પ્રોપર એક્ઝામ પેટર્ન છે અને એની અંદર અલગ અલગ સિલેબસ આપેલા છે. હવે મિત્રો 3 સ્ટેજમાં એક્ઝામ આપે પછી લાસ્ટમાં છે સિલેક્શન પ્રોસેસ. તો સિલેક્શન પ્રોસેસમાં મિત્રો 2 જે સ્ટેજીસ છે એનું ઇમ્પોર્ટન્ટ હોય છે. એમાં હોય છે એક છે રિટન એક્ઝામિનેશન જે મેઇન હોય છે, અને એના પછી હોય છે પ્રેક્ટિકલ સ્કિલ ટેસ્ટ. તો આ બંને જેમાં તમારા બંનેમાં જે માર્ક્સ આવશે એનો ટોટલ સરવાળો થશે, અને એમાંથી જેને વધારે હશે જે ટોપના જે હશે સ્ટુડન્ટ્સ જે કેન્ડિડેટ્સ એ લોકો સીધા ભરતીમાં સિલેક્ટેડ થઈ જશે, એમનું સિલેક્શન થઈ જશે. તો બસ મિત્રો એકદમ સિમ્પલ છે, મેઇન તમારે એક જ ગોળ રાખવાનો છે કે 100 માર્કનું પેપર હોય તો એમાં સૌથી વધારે માર્ક્સ લાવવાના, એમાં તમારું સિલેક્શન થઈ જાય. પછી જે મેઇન એક્ઝામિનેશન એટલે કે રિટન એક્ઝામિનેશન, એમાં પણ 60 માર્કમાંથી જેટલા પણ વધારે થાય એટલા ટ્રાય કરવાના લાવવાના, અને એના પછી જે લાસ્ટમાં પ્રેક્ટિકલ સ્કિલ એટલે કે ટાઈપિંગ ટેસ્ટ, તો એમાં પણ તમારે એ જ રીતે ટ્રાય કરવાનો રહેશે. અને સિલેક્શન પ્રોસેસમાં રિટન એક્ઝામિનેશન પ્લસ પ્રેક્ટિકલ સ્કિલ ટાઈપિંગ ટેસ્ટ બેનો સરવાળો થઈને જે લોકોના વધારે માર્ક્સ હશે ટોપના બધા જ લોકો સિલેક્ટેડ થઈ જશે ભરતી માટે, એટલે ટોટલ કેટલા 767 લોકોની ભરતી થશે. તો બસ મિત્રો આ પ્રકારની પ્રોપર માહિતી આમાં આપેલી છે,
અને હવે તમારે એના વિશે ડિટેલમાં માહિતી મિત્રો જોઈતી હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આ જે PDF છે એની લિંક આપી દઉં છું, તો તમે ડાઉનલોડ કરીને જોઈ લો. બરાબર મિત્રો, આના વિશે પ્રોપર ડિટેલમાં માહિતી આપેલી છે. ફોર એક્ઝામ્પલ બધી જ મિત્રો આ PDFમાં માહિતી આપેલી છે. ફોર એક્ઝામ્પલ હાઉ ટુ એપ્લાય, તો એપ્લાય કરવા માટે કેવા સ્ટેપ્સ હોય છે, અને હું એક મિત્રો અલગથી વિડીયો બનાવીશ જેમાં હાઉ ટુ એપ્લાય એટલે કે ફોર્મ કેવી રીતે ભરવાનું છે ઘરે બેસીને એના વિશે ડિટેલમાં માહિતી આપીશ, જેથી કરીને તમારે સાયબર કાફેમાં જઈને એક્સ્ટ્રા પૈસા આપીને ફોર્મ ભરવા ના પડે અને તમે ફ્રીમાં ઘરે બેસીને ફોર્મ ભરી શકો. તો એ પણ એક વિડીયો અલગથી આવશે. તો બસ મિત્રો, આ પ્રકારની પ્રોપર ભરતી રહેશે, એનો સિલેબસ અને એક્ઝામ પેટર્ન બધાના વિશે મેં તમને માહિતી આપી દીધેલી છે. હવે આના સિવાય તમારે કોઈ પણ એક્સ્ટ્રા માહિતીની જરૂર નથી, બધી જ માહિતી મેં તમને મિત્રો આપી દીધેલી છે. તો યાર વિડીયો સારો લાગે તો લાઇક બટનને ક્લિક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમને મળીશ નેક્સ્ટ વિડીયોમાં.